નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર નવું જે પ્રશ્નપત્ર આપણે વાત કરીશું દ્વિતીય પરીક્ષા ધોરણ અગિયાર દ્વિતીય પરીક્ષા વિષય એસપીસીનું જે ખાસ મહત્ત્વનું કહી શકાય એવું પ્રશ્નપત્રની ચર્ચા આપણે કરીશું અને પ્રશ્નપત્ર શરૂઆત કરીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી મોસ્ટ મોસ્ટાઈમ્પી પ્રશ્નો સાથેનું પ્રશ્નપત્ર તમે આજના વિડીયો લેક્ચરની અંદર જોશો તો શરૂઆત કરીએ વિભાગ એ વિભાગ એ ની અંદર જે આપણે સૂચના સામાન્ય રીતે ખ્યાલ છે વિકલ્પો પાંચ માર્ક્સનો ગુણભાર રહેશે એમાં પહેલો પ્રશ્ન વાણિજ્યક સંચાર માટે કઈ પદ્ધતિને અધિકૃત ગણવામાં આવે છે વાણિજ્યક સંચાર વાણિજ્યક સંચાર એટલે વાણિજ્યક માહિતી સંચાર કઈ પદ્ધતિ ચારમાંથી એવી છે જે કાયદેસર રીતે માન્ય ગણાય તો મૌખિક લેખિત મૌન અથવા શ્રાવ્ય કઈ પદ્ધતિ તો અધિકૃત એટલે કે કાયદેસર લેખિત પદ્ધતિને કાયદેસર ગણવામાં આવે મૌખિક ચાલે નહીં મૌન ચાલે નહીં કે શ્રાવ્ય સાંભળેલું ચાલે નહીં બીજો પ્રશ્ન વાણિજ્યક પત્રો કઈ પ્રવૃત્તિઓને વેગવંતી બનાવે છે વાણિજ્યક પત્રો જ્યારે તમે વેપારના પત્રો લખો છો તો કઈ પ્રવૃત્તિ નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ વેગવંતી ઝડપ આપણે જે ઝડપી કહીએ ઝડપી પદ્ધતિ કઈ બને તો કે વાણિજ્યક પત્રોને લીધે વ્યાપારિક પ્રવૃત્તિ ઝડપી બને એવું કહેવાય વેગવંતી ત્રીજું પરબીડિયાનો કાગળ પરબીડિયાનો કાગળ કાગળ જે કવર આવે છે પત્ર મૂકવા માટેનું જે કવર આવે પરબીડિયું કહેવાય એનો કાગળ કેવી ગુણવત્તાવાળો હોવો જોઈએ સામાન્ય હલકી ઊંચી કે મધ્યમ ગુણવત્તાવાળો વિદ્યાર્થી મિત્રો ઊંચી ગુણવત્તાવાળો જો પરબીડિયાનો કાગળ હોય તો પરબીડિયું ફાટતું નથી પરબીડિયું હલકી કક્ષાનું ન હોય સારી કક્ષાનું હોય તો પરબીડિયાનોની અંદર જે મૂકેલો કાગળ છે એ સારી રીતે સાચવી શકાય મોકલી શકાય વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્નની વાત કરતાં પહેલાં આપણે જે ખાસ મહત્ત્વની સૂચના જોઈ લઈએ આ જે તમે પ્રશ્નપત્ર નિહાળી રહ્યા છો તેના સંપૂર્ણ જવાબો સાથેની વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સંપૂર્ણ જવાબો સાથેની પીડીએફ ફાઇલ આપણે મેળવવી છે તો કેવી રીતે મેળવશું વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ કર્યા બાદ ધોરણ અગિયાર તમામ વિષયોના વિડીયોઝ આની અંદર વિડીયોઝ સાથે પીડીએફ ફાઇલ મટિરિયલ્સ અવેલેબલ છે તમામ વિષયોના જે છે એમાં ધોરણ અગિયારની આપણે વાત કરીએ અહીંયા ધોરણ અગિયારમાં સ્ટોર વિકલ્પ ઉપર ક્લિક કરી અને તમે ધોરણ અગિયારના તમામ ધોરણ મતલબ તમામ વિષયના સંપૂર્ણ જવાબો સાથે આની સિવાય બીજા વિષયના પણ તમને પેપર્સ એના સંપૂર્ણ જવાબો સાથેની પીડીએફ ફાઇલ મળશે અને તમે એનો લાહો મેળવી શકો છો સાથે સાથે આ એપ્લિકેશનને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો જેથી કરીને એનો લાભ અન્ય વિદ્યાર્થીઓ પણ મેળવી શકે તો વિદ્યાર્થી મિત્રો પરત આપણે પેપર ઉપર જઈ અને પેપરના આગળના પ્રશ્નોની વાત કરીએ તો આ પ્રમાણે જે ચોથો પ્રશ્ન આપણે જોવાના ચોથો વિકલ્પ નીચેના પૈકી કઈ બાબત વાણિજ્યક પત્રનો પ્રસંગોપાત ભાગ નથી ચાર બાબતો આપેલી છે એમાં વાણિજ્યક પત્રની અંદર બે ભાગ આવે છે ખ્યાલ છે આપણને ફરજિયાત અને મરજિયાત ભાગો મરજિયાત ભાગો એ પ્રસંગોપાત ભાગ કહેવાય પણ આ ચારમાંથી કયા પ્રસંગોપાત ભાગ નથી એમ કીધું છે તો હસ્તાક્ષર એ પ્રસંગોપાત ભાગ નથી એટલે કે મરજિયાત ભાગ નથી પણ ફરજિયાત ભાગ છે હસ્તાક્ષર વગર પત્ર નકામો ત્યારબાદ વાત કરીએ પાંચમું રાજદૂત કાર્યાલયના સેક્રેટરીને શું કહેવાય રાજદૂત કાર્યાલયના સેક્રેટરીને આપણે સૂચના એક વાક્યના પ્રશ્નોની ખ્યાલ છે આપણને પાંચ ગુણ વિભાગ બી નો રહેશે છઠ્ઠો પ્રશ્ન તમારી સામે લેખિત માહિતી સંચાર પદ્ધતિમાં પ્રતિભાવ શા માટે વિલંબિત રહે છે પ્રતિભાવ એટલે વળતો જવાબ લખાણ પત્ર લખો છો તમે એમાં તમને વળતો જવાબ મળે છે તો એ કેમ મોડો મળે છે શા માટે મોડો મળે વિલંબિત રહે છે કારણ કે એનું સીધું કારણ એ જ છે કે એ માહિતી સંચાર પ્રત્યક્ષ નથી થતો પણ કેવી રીતે થાય છે પરોક્ષ રીતે થાય છે પરોક્ષ એટલે કે કોઈ માધ્યમની જરૂર પડે પત્રની જરૂર પડે પત્ર મોકલો છો એ વાંચે અને પછી જવાબ મોકલે એટલા માટે મોડું થાય છે સિમ્પલ આપણે જનરલ સમજીએ છીએ એવો પ્રશ્ન છે નોર્મલ પ્રશ્ન સાતમો પ્રશ્ન વાણિજ્યક પત્રમાં તાક જેને કહેવાય તાજા કલમ તાક શબ્દનો મતલબ થાય તાજા કલમ કયા હેતુથી લખાય છે તાજા કલમનો ઉદ્દેશ્ય શું તાજા કલમનો વિદ્યાર્થી મિત્રો એક જ ઉદ્દેશ કે પત્રમાં તમે જે માહિતી લખેલી છે એ માહિતી અમુક શબ્દ એવા હોય જે ભૂલાઈ જાય અમુક શબ્દ એવા હોય જે ભૂલાઈ જાય ત્યારે તેને અલગથી સ્પષ્ટીકરણ કરવા માટે પ્રસંગોપાત ભાગ તરીકે તાક જ્યાં તમે સયને બધું પૂરું થાય છે ત્યાં તાક શબ્દ લખી કઈ બાજુ લખશો તો કે ડાબી બાજુ તાક શબ્દ લખી અને જે વિગત તમે ભૂલી ગયા હતા એ ફરીથી તમે અહીંયા દર્શાવી શકો ત્યારબાદ આગળ આઠમો સવાલ છે આઈ ટૂક એટલે કે આઈટી યુસીનું આખું નામ જણાવો વિદ્યાર્થી મિત્રો આઈટીયુસીનું નામ ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ આઈટી યુ સીનું પૂરું નામ જેને આપણે ગુજરાતીમાં આ રીતે સ્પેલિંગ સાથે બોલવું હોય તો આઈ ટૂક ઉચ્ચારણ આ રીતે ત્યારબાદ નવમો પ્રશ્ન બાહીંધારી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપની બાહીનધારી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેણે શેર બહાર ન પાડ્યા હોય તો આવી કંપનીને કયું નિયમન પત્ર લાગુ પડે છે આવી કંપનીને કયું નિયમન પત્ર લાગુ પડે તો એચ ટેબલ એચ જે આવે છે એ ટેબલ એચ પ્રમાણે નિયમન પત્ર તૈયાર કરવું પડે જો આવી કંપની હોય આવી એટલે બાહીનધારી દ્વારા મર્યાદિત પણ એની શેર બહાર પાડ્યા ન હોય શેર મૂડી ન હોય તો ટેબલ એચ પ્રમાણે નિયમનપત્ર તૈયાર કરવું પડે દસમો મુદ્દો છે દસમા સવાલ ખાસ સમજવા જેવો ખાનગી નિયુક્તિમાં જો ભરણાની ફાળવણી ન કરવામાં આવે તો કેટલા દિવસમાં નાણાં પરત કરવા પડે પહેલા તો આપણે વાત કરીએ ભરણાની ફાળવણી હંમેશા સાઈઠ દિવસમાં કરવાની હોય આ જવાબ નથી વિદ્યાર્થી મિત્રો તમારો આ અધૂરા સવાલનો આપણે જવાબ છે ભરણાની ફાળવણી સાહીઠ દિવસમાં કરવાની હોય જો તમે સાઈઠ દિવસમાં ન કરો તો કેટલા દિવસમાં નાણાં પરત કરવા પડે હવે જવાબ છે તમારો કેટલા દિવસમાં નાણાં પરત કરવા પડે પંદર દિવસમાં વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ છે પંદર દિવસમાં નાણાં પરત કરવા પડે સાઈઠ દિવસમાં ફાળવણી ન થાય તો સાઈઠ દિવસ પૂરા થાય પછી પંદર દિવસમાં નાણાં પરત કરી દેવાના વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્રની અંદર આપણે આગળના વિભાગ પણ જોવાના છે વિભાગ સી ની અંદર જે ટૂંકા ટૂંકા જે પ્રશ્નો આવે છે હાઇલાઇટ જોઈ લે કે આવા પ્રશ્નો પણ પૂછાય ખાસ મહત્ત્વના પ્રશ્નો પણ વાત કરીશું એટલા માટે અગાઉ જે વાત કરીએ એમ વેડ ડિજિટલ એજ્યુકેશનની નામ એપ્લિકેશનની અંદર આપણને આના સંપૂર્ણ જવાબો સાથેની પીડીએફ ફાઇલ મળશે વાત કરીએ અગિયારમો પ્રશ્ન તમારી સામે પૂછપરછના પત્રમાં પૂછપરછનો ઉદ્દેશ્ય કયો હોય એના વિશે ખાસ જણાવવાનું પૂછપરછ કઈ કઈ બાબતો માટે પણ તમે કરો છો એના વિશે કયા કારણોસર વેચાણકર્તા તરફથી ખરીદનારે આપેલા ઓર્ડરને રદ કરતો પત્ર લખવો પડે કયા કારણોસર ઓર્ડર રદ થાય એના કારણો આપવાના છે તેરમું કંપની સેક્રેટરીની નિમણૂક રજીસ્ટ્રાર સમક્ષ નોંધાવવા માટે શું કરવું પડે તો અલગ અલગ ફોર્મને બધી માહિતી આપવી પડે બરાબર એની માહિતી આવશે કંપનીના લક્ષણો ટૂંકમાં ખાસ મહત્વનો આ એમપી પ્રશ્ન કંપનીના લક્ષણો વારંવાર પૂછાય છે ધ્યાન આપવા જેવું ત્યારબાદ આગળ છે આવેદનપત્ર અને નિયમનપત્ર બંને જાહેર દસ્તાવેજો કેવી રીતે કહેવાય છે એ તમારે સમજાવવાનું આવે છે ત્યારબાદ વિભાગ વિભાગડીની અંદર વાત કરીએ પ્રશ્નોના ઉત્તર ત્રણ ગુણના પ્રશ્નો ગુણભાર રહેશે બાર ની અંદર વિભાગ વિભાગડીની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલો સવાલ જે અમે તમારી સામે છે સોળમો મૂડીની કલમમાં કેવી રીતે ફેરફાર થઈ શકે મૂડીની કલમમાં ફેરફાર માટે પ્રોસેસ જે તમને આવેદનપત્રવાળા પાઠમાં આપેલી છે પ્રમાણે સમજાવવાની કે મૂડીની કલમની અંદર એટલી વિગતો છે તો કેવી રીતે ફેરફાર કરશો ટેબલ એજ કઈ કંપનીને લાગુ પડે છે ટેબલ એજ હમણાં જે આપણે જોયું ટેબલ એજ

પત્રમાં ગેરરજૂઆત દીવાની ફોજદારી જવાબદારી વિશે સમજાવી શકો ખાનગી નિયુક્તિ કોની કહેવાય ખાનગી નિયુક્તિ કંપની જ્યારે જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ ન આપે પરંતુ માત્રને માત્ર અમુક નક્કી કરેલા જૂથના લોકોને ઇન્વિટેશન આપી અને શેર ખરીદવા માટે બોલાવે તો એને ખાનગી નિયુક્તિ કહેવાય એના વિશે વિસ્તૃતમાં સમજાવવાનું આવે છે ત્યારબાદ વિભાગીની અંદર મુદ્દા જવાબ ચાર ગુણના પ્રશ્નો જોવા મળે આઠ માર્ક્સ ગુણભાર રહી છે વિભાગીનો ટેબલ એપમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય પચીસ બાબતો છે એની અંદર મોટા ભાગની બાબતો તમારે દર્શાવવાની હોય છે ચાર ગુણનો પ્રશ્ન છે એકવીસમાં ખાનગી નિયુક્તિ અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો ખાનગી નિયુક્તિમાં કંપની ધારાની જોગવાઈ આઠ મુદ્દા છે કે ઉદાહરણ તરીકે વાત કરીએ બે ત્રણ જોગવાઈઓ અહીંયા વાત કરું છું ખાનગી નિયુક્તિની અંદર રોકડેથી વહીવટ થતો નથી માત્ર બેંક ચેક અને ડ્રાફ્ટ દ્વારા વહીવટ થાય છે ખાનગી નિયુક્તિમાં જે પણ નાણાં મળે છે એ સિડ્યુલ્ડ બેંકમાં ખાતામાં જમા કરવાના હોય છે ખાનગી નિયુક્તિની અંદર સાહીઠ દિવસમાં ફાળવણી કરવાની હોય છે ન કરો તો પંદર દિવસમાં નાણાં પરત કરવાના હોય આવા બધા નિયમો ખાનગી નિયુક્તિની અંદર આવે છે કંપની ધારાની જોગવાઈ આ મેં જે મૌખિક રીતે વાત કરી વિદ્યાર્થી મિત્રો એ જ વસ્તુ તમે લેખિતમાં પણ મેળવી શકો એના માટે અગાઉ વાત થઈ એ પ્રમાણે સંપૂર્ણ જવાબો સાથેની પીડીએફ ફાઇલ એપ્લિકેશન ઉપર અવેલેબલ છે ત્યારબાદ પત્રો પણ આવે છે પત્રોની અંદર દરેક પ્રશ્નના પાંચ ગુણ વિભાગ એફ એની અંદર દસ ગુણભાર રહેશે વિભાગ એફનો બે પ્રકારના પત્રો પૂછાય એની અંદર એક પૂછપરછને લગતા હોય એવું પૂછપરછની અંદર બે પ્રકારના પત્રો આવે પ્ર પૂછપરછને લગતો પત્ર પ્લસ એની અંદર પ્રતિ ઉત્તર પણ પૂછાય અહીંયા પત્ર છે પ્રતિ ઉત્તર તો વેપારી જવાબ આપે પ્રતિ ઉત્તર વેપારી આપે લખનાર વેપારી વાંચનાર ગ્રાહક એ રીતે વે બરાબર વ્યવસ્થિત રીતે વિષય વસ્તુને સમજી લખનાર વાંચનાર અને વિષય નક્કી કરીને પત્ર પત્ર યોગ્ય ફોર્મેટ પ્રમાણે લખવો ત્યારબાદ ઓર્ડર આપતો પત્ર છે ઓર્ડરને લખતા પત્રોમાં પણ ત્રણ પ્રકારના પત્રો આવે અહીં અથવામાંની અંદર બે પત્રો આપેલા છે ત્રેવીસનમાંની અંદર બે પત્રો છે એક ઓર્ડર આપતો પત્ર છે અને બીજો પત્ર તમે જોવો છો ઓર્ડર આપતો પત્ર છે કાપ કપડાનો મોટો જથ્થો મંગાવતો પત્ર એટલે ઓર્ડર આપતો પત્ર છે એને સિવાય કયા પ્રશ્ન કયા પત્રો પૂછાઈ શકે એની સિવાય ઓર્ડરને અમલ કરતો પત્ર સાથે સાથે ઓર્ડર રદ કરતો પત્ર પણ પૂછાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે ચર્ચા કરી ત્યારબાદ આ પ્રશ્નપત્રની ચર્ચા કરી બીજા વિષયોના પણ આવી રીતે પ્રશ્નપત્ર તમને ચેનલ ઉપર મળી શકે થેન્ક યુ વેરી મચ